ફ્રેન્ડ્સ, આજે આપણે આવ્યા છીએ દ્વારકામાં હોટેલ રોયલ ઇનની અંદર રેસ્ટોરન્ટ છે શ્રી માધવ, તેની મુલાકાતે. તો તમને અહીં શ્રી માધવ રેસ્ટોરન્ટ દેખાતું હશે, નામ લાઇટિંગ લીધે છે, ઓછું દેખાઈ શકે. અહીં વિમલભાઈના નંબર છે. તો આ ભાઈ છે, તેમના ઓનર છે. શું નામ તમારું? વિમલ થોબાણી. વિમલ થોબાણી. વાહ વાહ, ગરમા ગરમ ઢોસા બને જો. આ બાજુ હું છે, મંચુરિયન બનાવો જો. રેડી. વાહ, મિત્રો, મસ્ત ગરમા ગરમ મંચુરિયન બને છે. તો અહીં માધવ રેસ્ટોરન્ટની અંદર બ્રેકફાસ્ટ, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટફૂડ બધું જમવાનું મળે છે. અને તમે આ બાજુના પાટિયા પર જોયું હોય શરૂઆતમાં તો 100 રૂપિયામાં અનલિમિટેડ ફૂડ જમવાનું મળે છે. થાળી બહુ જ સરસ અમે ચાખેલી છે મિત્રો. થાળી સરસ સ્વાદની ટેસ્ટી થાળી હોય છે. દ્વારકામાં જાઓ તો પાર્કિંગ જે આપણું ગોમતી ઘાટમાં છે તેની સામે જ રોયલ ઇન હોટેલ છે, રોકાવા જેવું છે અહીં પણ. અને અહીંની રેસ્ટોરન્ટમાં જમવા જેવું છે મિત્રો. આ બાજુ બની રહ્યા છે મસાલા ઢોસા ને પ્લેન ઢોસા. અહીં બીજી બાજુ જીરા રાઈસ બની રહ્યા છે. તો તડકો કરીને રાઈસ ઉમેરી રહ્યા છે. અને તેની અંદર ઉમેરશે મીઠું અને સરસ મજાની બધાની ફેવરિટ કોથમરી. અને સરસ એકદમ મિક્સ કરી, ગરમ કરી, તડકામાં મિક્સ કરી આપણા જીરા રાઈસ બિલકુલ રેડી. અને મિત્રો, આપણે અહીંની પબ્લિક જે જમવા આવી છે, એન્જોય કરે છે જમવાનું, તેમના પણ રિવ્યૂ લઈશું. તો પૂરો વિડીયો જરૂરથી જોજો. અને તમે લોકો અહીં જાઓ જમવા તો કોમેન્ટ કરજો કે અમે અહીં સરસ જમેલા. અને તમે વિડીયો જોઈને જમવા જાઓ તો ચોક્કસ વિમલભાઈને કહેજો કે હિરલબેનનો વિડીયો જોઈને આવ્યા છીએ. આ બાજુ બની રહી છે પનીર હાંડી, સબ્જી બની રહી છે પંજાબી. તો ઓર્ડર જીરા રાઈસ અને દાળ ફ્રાયનો રેડી થઈ ગયો છે, જઈ રહ્યા છે ભાઈ દેવા. અહીં કસ્ટમર રિવ્યુ આપશે આપણને. તો ભાભી જણાવશે કે જમવાનું કેવું લાગ્યું ભાભી. એમને સાચી વાત છે. તો એક બીજા મિત્ર છે, તેમને પૂછીશું કેવા લાગ્યા ઢોસા તમને. સ્વાદિષ્ટ ને, બીજી વાર આવવા જેવું ને. સરસ.